ઘણા બધા રેખાખંડો અને રેખાઓ દોરેલી છે। હવે આ રેખાખંડ છે એનું માપન શક્ય છે ખરું? પ્રથમ પ્રશ્ન એક એવો થાય કે રેખાખંડનું માપન કરી શકાય। પ્રશ્ન શા માટે થાય? કેમ કે આપણને ખ્યાલ છે કે રેખાખંડ છે એ રેખાનો એક ભાગ છે અને રેખા છે એ અનંત સુધી વિસ્તરે છે, એટલે કે રેખાનું માપન શક્ય નથી। શું રેખાખંડનું માપ શક્ય છે? તો કે હા। શા માટે? તો કે રેખાખંડ છે એ રેખાનો એક ચોક્કસ ભાગ છે, આ ચોક્કસ ભાગ છે તેથી તેનું માપન છે શક્ય છે। તો હવે આ માપન છે એ કઈ રીતે કરવું? તો કે દરેક રેખાખંડનું એક માપન છે એ અનન્ય સંખ્યા હોય છે। દરેક રેખાખંડ છે એનું માપ છે એ અનન્ય સંખ્યા છે। અહીં માપન આવશે, માપન। એક અનન્ય સંખ્યા છે જેને શું કહેવાય, જેને રેખાખંડની લંબાઈ કહે છે। હવે રેખાખંડની લંબાઈ છે એના દ્વારા તો કે રેખાખંડની સરખામણી કરવી શક્ય બને છે। જો તમે પણ તમારા વર્ગમાં છે એ જુદા જુદા તમારા મિત્રો છે એની તમે સરખામણી કરો છો, કઈ રીતે? તો કે જો પ્રાર્થનામાં આપણે ઉભવાનું હોય તો પ્રાર્થનામાં ઉભવા માટે કઈ રીતે ઉભીએ છે? સામાન્ય રીતે એવું બને છે કે જો ઊભા ઊભા પ્રાર્થના કરવાની હોય તો કોઈ પણ વર્ગ છે એની હરોળ છે, હાર છે, એમાં સૌથી ઓછી લંબાઈ વાળું જે વિદ્યાર્થી હશે એ પહેલા આવે અને સૌથી વધારે લંબાઈ વાળો વિદ્યાર્થી છે એ સૌથી છેલ્લે આવશે। અહીં આપણે પણ શું કર્યું છે, અત્યારે સરખામણી કરી છે। એ જ રીતે રેખાખંડની લંબાઈ જો આપણે માપી શકીએ તો તેની સરખામણી છે આપણે સરળતાથી કરી શકીએ। રેખાખંડની સરખામણી છે એ જુદી જુદી રીત દ્વારા કરી શકાય। કુલ ત્રણ રીતો છે અને આ ત્રણે ત્રણ રીતો છે એ આપણે વારાફરતી જોઈશું। પ્રથમ રીત છે અવલોકન વડે સરખામણી। ફક્ત જોઈને આપણે નક્કી કરવાનું કે ભાઈ કયો રેખાખંડ છે મોટો છે કે કયો નાનો છે। બીજી છે એ ટ્રેસિંગ દ્વારા સરખામણી છે। અને ત્રીજી રીત છે માપપટ્ટી અને દ્વિભાજક દ્વારા સરખામણી। આપણે આ તમામ ત્રણે ત્રણ રીતો છે એ વારાફરતી જોઈએ, જેને કારણે આપણને ખ્યાલ આવે કે કઈ રીત છે એ માપન કરવા માટે સૌથી વધારે યોગ્ય છે। પ્રથમ છે એ રેખાખંડની અવલોકન વડે સરખામણી। જોઈ, જો અહીં એક આકૃતિ છે એ તમારા સ્ક્રીન ઉપર હું બતાવું છું। આ જે આકૃતિ જોઈને તમારે નક્કી એવું કરવાનું છે કે કયો રેખાખંડ છે એ મોટો છે અને કયો રેખાખંડ છે નાનો છે, કહી શકશો ને? કયો રેખાખંડ મોટો છે? બરાબર, તમે સાચું અનુમાન કરેલું છે કે રેખાખંડ એ બી છે એ રેખાખંડ સી ડી કરતા મોટો રેખાખંડ છે। પરંતુ શું દરેક વખતે આ રીતે અવલોકન કરી અને સરખામણી કરી શકાય ખરી? જોઈએ, બીજો એક પણ આપણે બે રેખાખંડોનું ચિત્ર જોઈએ, એ ચિત્ર દ્વારા છે એ આપણે સમજીએ। અહીં બે રેખાખંડો આપેલા છે, નામ નથી આપેલા પરંતુ તમને ગમે તે તમે નામ આપી શકો। કયો રેખાખંડ મોટો છે? અહીં નામ નથી આપેલા, આપણે એમ કહી શકીએ કે ડાબી બાજુનો રેખાખંડ મોટો છે કે જમણી બાજુનો રેખાખંડ મોટો છે, કહી શકાશે ખરું? તો કે નહીં કહી શકાય। આ જે આકૃતિ છે એમાં કયો રેખાખંડ છે એ મોટો છે અને કયો નાનો છે એ ફક્ત અવલોકન દ્વારા કહી શકાશે નહીં। તો જો સરખામણી તો કરવી જ છે આપણે, અવલોકનથી ન થાય તો શું કરવાનું છે? તો કે તો એના માટે છે આપણે બીજી રીત જોઈએ,
રેખાખંડની ટ્રેસિંગ દ્વારા સરખામણી. ટ્રેસિંગ શબ્દ છે એ તમારા માટે તમને શબ્દ કદાચ નવો લાગે, પરંતુ ટ્રેસિંગ પેપર છે એ એક અર્ધપારદર્શક કાગળ આવે છે. બટર પેપર તમે જોયેલું છે, એવું અર્ધપારદર્શક કાગળ છે કે જેની જે કોઈ પણ આકૃતિ ઉપર રાખી અને એની ઉપર છે એ પેન્સિલથી આપણે દોરી શકીશું. એટલે કે નીચેની જે આકૃતિ છે એ આકૃતિ છે એનો તમે હુબહુ આકૃતિ તમે દોરી શકો. આવું ઘણી વખત તમે કરેલું પણ હશે કે આછા કાગળની કોઈ પણ નોટબુક હોય એની મદદથી કોઈ પણ અઘરી આકૃતિ છે એની ઉપર કાગળ રાખી, કાગળ કેવો હોવો જોઈએ? એકદમ આછો હોવો જોઈએ, એટલે કે અર્ધ પારદર્શક કાગળ હોવો જોઈએ, જેને કારણે આકૃતિ છે એ હુબહુ તેના જેવી જ છે બની શકે. એટલે કે કોઈ પણ બે રેખાખંડની મારે સરખામણી કરવી છે તો એના માટે શું કરીશું? તો કે કોઈ પણ એક રેખાખંડ છે એને આપણે ટ્રેસિંગ કાગળ પર ઉતારીશું. આ ટ્રેસિંગ કાગળ પર ઉતારેલો જે રેખાખંડ છે, આ જે ટ્રેસિંગ કાગળ છે એ બીજા રેખાખંડ સાથે સરખાવીશું. બીજો રેખાખંડ જો મોટો હશે તો લીટી મોટી થઈ હશે, અને જો નાનો હશે તો લીટી છે એ એવડી ને એવડી રહી હશે. એટલે કે અહીં રેખાખંડને ટ્રેસ કરવાનો છે. હવે આ રીત છે એમાં તો તમે જો ટ્રેસિંગ અથવા તો તમે જે આકૃતિ છે એ એકદમ આછા કાગળમાં બરાબર જો ના ઉતારી શકા તો સરખામણી તો થશે, પરંતુ સરખામણી કેવી થશે? સરખામણી ખોટી થશે. એટલે કે અને જો બહુ મોટો રેખાખંડ હશે તો આવું ટ્રેસિંગ કાગળ પણ શક્ય નથી. એટલે કે દરેક વખતે આ રીતે રેખાખંડનું માપન છે એ ટ્રેસિંગ દ્વારા શક્ય નથી. તો હવે માપન તો કરવું છે, તો છેલ્લી પદ્ધતિ આપણે જોઈએ, રેખાખંડની માપપટ્ટી અને દ્વિભાજક દ્વારા સરખામણી કરવાની છે. હવે તમારા કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટીથી તમે પરિચિત છો? તમે કહેશો નહીં, અમે રોજ જોઈએ છીએ. હવે આજે છે આપણે આ માપપટ્ટીનો થોડો વધારે વિસ્તૃત ડીપમાં આપણે જોવાનું છે. જો અહીં માપપટ્ટી બતાવેલી છે, તમારા કંપાસ બોક્સમાં પણ આવી નાનકડી માપપટ્ટી હશે. અહીં માપપટ્ટી છે એમાં અંક લખેલા છે, જો ઉપર 1 થી 15 અને નીચે છે એ 1 થી 6 માપ લખેલા છે. ક્યારેક તમને પ્રશ્ન પણ થયો હશે કે માપપટ્ટી એક જ સરખી, એક બાજુ 15 અને બીજી બાજુ તો કે 6 નહીં પરંતુ ત્યાં સુધી છે 7 સુધી છે. એક બાજુ 15 અને બીજી બાજુ 7 બાજુ સરખી રહીએ તો માપ છે એ બમણું કેવી રીતે થઈ જાય? ક્યારેક પ્રશ્ન પણ થયો હશે અને પૂછેલો પણ હશે. હવે આ પ્રશ્નનો જવાબ છે એ આજે આપણે ઉકેલવાના છે. તો કે માપપટ્ટીની એક ધાર પર 1 થી 15 ભાગનું અંકન કરેલું છે. આપણે 1 થી 7 વાળો ભાગની મોટો ભાગની નાના નાના જે ભાગ છે એનું જ આપણે કામ છે. આપણે કામ કેનું છે? તો કે આપણે કામ છે આ જે ઉપરનો ભાગ છે ને, જેટલો આ નાના કાપાવાળો ભાગ, એ નાના કાપાવાળા ભાગ છે એનું જ આપણે કામ છે. આપણે આ જ આ ભાગનું જ કામ છે. ઉપલો ભાગ જેટલો પટ્ટીનો દેખાય ને, માપપટ્ટીનો, આપણે આટલાનું કામ છે. હવે અહીં 15 ભાગ છે. 15 ભાગમાં પણ દરેકે દરેક ભાગ છે એની લંબાઈ છે કેટલી છે? તો કે દરેકે દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર. બરાબર ધ્યાનથી જોઈએ તો એક એક ભાગ છે એની અંદર પણ બીજી 10 જુદા જુદા ભાગ પડેલા છે. એટલે કે દરેક સેન્ટીમીટર છે એને 10 પેટા વિભાગમાં વહેંચેલો છે. આ દરેક વિભાગને મિલીમીટર કહે છે. હવે 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર, અથવા
बीजा शब्दों में कहसू तो एक सेंटीमीटर बराबर 10 मिलीमीटर। ध्यान थी गणजो के कोईपण बे कापा वच्चे 10 लीटीओ रहेली हशे। हवे आपणे कोईपण रेखाखंड मापवो छे तो एना माटे शुं करीशुं, तो के रेखाखंड मापवा माटे अहीं शून्य छे ए दर्शायेलुं, अमुक मापपट्टीमां शून्य दर्शायेलुं होय छे, अमुकमां होतुं पण नथी। आ शून्य छे त्यां रेखाखंडमां आपणने ख्याल छे कि रेखाखंडना बे अंत्य बिंदુઓ રહેલા છે, કોઈ પણ એક અંત્ય બિંદુ છે એ ક્યાં રાખવાનું? અહીં શૂન્ય, કોઈ પણ એક અંત્ય બિંદુ અહીં શૂન્ય પર રાખવા। અને બીજું અંત્ય બિંદુ ક્યાં આવે છે? ત્યાં સુધી। ધારો કે 5 સુધી આવે તો આપેલો રેખાખંડ છે કેટલો હશે? તો કે 5 સેન્ટીમીટર। અહીં 5 પછી 7 કાપા સુધી આવે, 7 કાપા એટલે અહીં જો આપણે જો 0.1 એટલે કે 0.7 એટલે કે 5.7 સેન્ટીમીટર થાય। પરંતુ અહીં પણ એક સમસ્યા રહેલી છે, કઈ જોઈએ આપણે? માપપટ્ટી છે એની જાડાઈ જો વધારે હોય તો માપન ખોટું આવે છે। બહુ વધારે જાડી માપપટ્ટી હશે તો માપ કરશું, મળશે આપણને, પરંતુ કેવો મળશે? આપણને ખોટો મળશે। એ સિવાય તમે જે માપન કરો છો ત્યારે તમારી આંખની સ્થિતિ છે એ ક્યાં છે એ જરૂરી છે। જો બરાબર એક્ઝેક્ટ ઉપર જો તમારી આંખ હશે તો માપન સાચું આવશે, જો આગળ અથવા પાછળ હોય તો માપન છે ખોટું આવે। તો કે આ સમસ્યા દૂર કરવા માટે શું કરવાનું? કે આ સમસ્યા દૂર કરવા માટે હજુ પણ બીજું એક સાધન તમારી કંપાસ પેટીમાં રહેલું છે, જેનું નામ છે દ્વિભાજક। મને લાગે ક્યારેય તમે ઉપયોગ કરેલો નહીં હોય। આકૃતિમાં જોઈએ, જો આ રીતનું બંને છેડે ઊણીવાળું સાધન છે જેને દ્વિભાજક કહે છે। હવે આ દ્વિભાજકની મદદથી શું કરવાનું? તો કે દ્વિભાજક છે એને પોળું કરી અને જે પણ રેખાખંડ આપણને આપેલો છે એ બંનેના છેડે અંત્ય બિંદુએ બંને ધાર આવે એ રીતે રાખવાના, એ રીતે ખોલબંધ કરી અને એ રીતે એડજસ્ટ કરી અને દ્વિભાજક છે એડજસ્ટ થઈ જાય। એટલે દ્વિભાજકની મદદથી માપપટ્ટી પર માપન કરવાનું છે। દ્વિભાજકથી માપન થઈ શકતું નથી, પરંતુ દ્વિભાજક અને માપપટ્ટી આ બંનેની મદદથી માપન છે થઈ શકે। અહીં આકૃતિમાં શું માપન બતાવેલું છે? 5 સેન્ટીમીટર માપન છે અહીં બતાવેલું છે। આ રીતે જુદા જુદા રેખાખંડો તમારે દોરવાના, એનું માપ કરવાનું છે। આ રીતના ઓછામાં ઓછા 4 થી 5 રેખાખંડો દોરો અને એનું માપન કરો, અને માપન જે પણ આવે એ માપન મને નીચે કોમેન્ટ બોક્સમાં છે એ તમે માપનના જે આંકડાઓ છે એ મને જણાવશો તો મને આનંદ થશે। આગળ વધીએ આપણે, હવે જોઈએ આપણે સ્વાધ્યાય 5.1। જુદા જુદા દાખલાઓ છે, એક પછી એક આપણે કરતા જઈએ। પ્રથમ પ્રશ્ન એવો છે કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ છે? કે ફક્ત નિરીક્ષણ કરવાથી શું થશે? તો કે આંખની સ્થિતિ જો યોગ્ય ન હોય, થોડી વાર પહેલા આપણે ચર્ચા કરી ને, તો માપન છે થઈ તો શકશે પરંતુ માપનમાં ભૂલ રહેશે। બીજો પ્રશ્ન છે, રેખાખંડની લંબાઈ માપવા માટે સીધી માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? તો કે માપપટ્ટી છે એની જાડાઈ છે એ માપન માટે અવરોધક છે, જ્યારે દ્વિભાજક છે એના બંને છેડા કેવા છે? તો કે બંને છેડા અણીવાળા છે, એટલે કે ચોક્કસ માપ છે મળી શકે છે। ત્રીજો પ્રશ્ન છે, કોઈ પણ એક રેખાખંડ દોરવાનો છે,
આવા પણ બીજા ચાર પાંચ રેખાખંડ તમારે દોરવાના છે. એમાં એના જે અંત્ય બિંદુ છે એને નામ આપવાનું છે એ અને બી. હવે આ એ અને બી વચ્ચે કોઈ પણ બિંદુ સી લેવાનું છે, ત્યારબાદ રેખાખંડ એ બી, બી સી અને એ સી છે એની લંબાઈ માપવાની છે. અહીં નમૂના રૂપે હું તમને એક રેખાખંડ દોરી બતાવું કે અહીં એ બી રેખાખંડ દોરેલો છે, એમાં વચ્ચે મેં બિંદુ સી લીધેલું છે, અને અહીં જો નીચે છે મેં તમને માપ દર્શાવેલા છે કે એ સી 6, સી બી 4. તો એ બી શું થશે, 6 + 4 બરાબર 10 થશે. એટલે કે એ બી છે શું મળ્યું મને, એ સી અને બી સી નો સરવાળો. આ રીતના તમારે પણ બીજા 3-4 રેખાખંડો આ રીતે દોરવાના અને દોરી અને તેનો માપ છે એ લેવાનો. કરશો ને? સરસ. પ્રશ્ન ચોથો જોઈએ. રેખા પર 3 બિંદુઓ રહેલા છે જેના નામ આપેલા છે એ, બી અને સી. એ બી 5 સેન્ટીમીટર છે, બી સી 3 સેન્ટીમીટર છે અને એ સી 8 સેન્ટીમીટર છે. આપણે 3 માપ આપેલા છે. આપણે નક્કી કરવાનું છે કે આ 3 માંથી કયું બિંદુ છે એ બાકીના 2 ની વચ્ચે હશે. તો કે એક પછી એક જોતા જાય કે એસી નું માપ સૌથી વધુ છે, એનો મતલબ એસી છે એ સૌથી મોટો રેખાખંડ છે. હવે સૌથી મોટો રેખાખંડ છે એનો મતલબ એ અને સી ની વચ્ચે જ બિંદુ બી હશે. જો ફક્ત માપન દ્વારા આપણે કહી શકીએ કે આપણે આકૃતિ દોરવાની જરૂર પણ પડી નહીં. ફક્ત માપન, જેનું માપ વધારે છે એ સૌથી મોટો રેખાખંડ છે. સૌથી મોટા રેખાખંડનું એક બિંદુ એ છે, બીજું બિંદુ સી છે. હવે આપણને બીજું પણ આપેલું છે કે ત્રણેય બિંદુઓ એક જ રેખાખંડ પર છે, એટલે બિંદુ બી ક્યાં હશે, વચ્ચે હશે. પછીનો પ્રશ્ન, આપણને એક આકૃતિ આપેલી છે જેમાં કીધેલું છે કે આપણને એ ચકાસવાનું છે કે બિંદુ ડી છે એ રેખાખંડ એ જી નું મધ્ય બિંદુ છે. અહીં રેખાખંડ આપેલો છે, તો અહીં શું કરીશું આપણે? તો કે માપ પટ્ટીની મદદથી આપણે અંતર માપીએ તો એ ડી કેટલું મળશે. અહીં માપ પટ્ટી છે એ આકૃતિમાં જ આપેલી છે. એ થી ડી સુધીનું અંતર કેટલું? તો કે અહીં 1, 2 અને 3. એ થી ડી સુધીનું અંતર કેટલું થયું? તો કે 3 એકમ. ડી થી માપન શરૂ કરવાનું છે, એટલે કે ડી થી શરૂઆત કરીશું, એટલે ડી 0 આવે, 1, 2 અને 3, એટલે કે ડી જી પણ કેટલું થયું, 3 એકમ. હવે આપણે એ જે અંતર માપીશું, તો આ જે અંતર પરથી નક્કી કરી છે કારણ કે એ ડી અને ડી જી બંને સરખા છે, એ જી અંતર કેટલું થશે? તો કે એ જી નું અંતર માપીશું અહીંથી 1, 2, 3, 4, 5, 6 અને 7. 0, 1, 2, 3, 4, 5 અને 6 શું હશે અહીં અંતર? એ જી અંતર 6 થશે. 6 થશે તો એના અડધા શું થાય? 3 થાય. એટલે કે ડી છે એ રેખાખંડ એ જી નું મધ્ય બિંદુ છે. જો અહીં સ્ટેપ્સ લખીને કરેલા છે. તમારે શું કરવાનું છે? તમારે માપ પટ્ટી લઈને માપન કરવાનું, અને માપન પરથી જો 2 રેખાખંડો છે એના માપ સરખા હોય અને બંને રેખાખંડોમાં એક અંત્ય બિંદુ સામાન્ય હોય તો એ સામાન્ય છે શું હશે? મધ્ય બિંદુ હશે. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન છઠ્ઠો. બી એ રેખાખંડ એ સી નું મધ્ય બિંદુ છે, તે જ રીતે સી એ રેખાખંડ બી ડી નું મધ્ય બિંદુ છે. એ બી સી અને ડી આ 4-4 બિંદુઓ છે એક જ રેખા પર છે. તો હવે આપણે શું કહેવાનું છે કે એ બી બરાબર સીધી થઈ શકે, કહી શકાય? જોઈએ. બી એ રેખાખંડ એ સી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે એટલે કે એ બી અને બી સી એ બંને સરખા થાય. આ જે પરિણામ છે
કે પરિણામને આપણે નંબર આપીશું એક. એ જ રીતે સી એ રેખાખંડ બી ડી નું મધ્ય બિંદુ છે, એટલે કે બી સી અને સી ડી એ બંને સરખા થાય અને નામ આપીશું બે. પરિણામ એક અને બે એ બંનેને સરખાવીએ તો શું મળે આપણને? જો બંનેને સરખાવતા શું મળે? બંનેમાં બી સી, અહીં બી સી બરાબર એ બી છે, અહીં બી સી બરાબર સી ડી છે, તો શું થશે? એ બી બરાબર સી ડી છે થઈ જશે, એટલે કે એ બી બરાબર સી ડી જે આપણે સાબિત કરી દીધેલું છે. આ રીતના નાના નાના પ્રશ્નો છે ભૂમિતિમાં છે આપણે સાબિત કરવાના. પછીનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે, પાંચ ત્રિકોણ બનાવવાના છે, તમારે એ શોધવાનું છે કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય. એક પાંચ ત્રિકોણ તમે બનાવો ત્યારબાદ શું કરવાનું? તો કે તેની ત્રણે ત્રણ બાજુઓ માપવાની, અને કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતા વધુ હોય કે ના હોય. આ દાખલો છે એ હું તમને કરી નથી દેતો, પરંતુ તમારે કરવાનો છે, જાતે જ કરવાનો છે અને માપન કરવાના.